हाल महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। तो जे रीते राज्यना पोलीस वडा भाटिया 31 जानुआरीए निवृत्त थशे त्यारे हवे गुजरातना नवा डीजीपी कोण तेने लईने अटकळो शुरू थई गई छे। राज्यना नवा डीजीपी कोण हशे तेने लईने चर्चाए जोर पकड्यु छे। पोलीस पेड़ामां चर्चानो दौर शुरू थई गयो छे। संजय श्रीवास्तव अतुल करवाल रेसमां आगळ जोवा मळी रह्या छे। तो जे रीते आशीष भाटिया ने बे वखत एक्सटेंशन अपायुं हतुं त्यारे हवे तेवो निवृत्त थई रह्या छे, त्यारे राज्यमां नवा डीजीपी कोण तेने लईने अटकळो शुरू थई गई छे। વધુ વિગત સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે। રવિ, જે રીતે આશીષ ભાટિયા નિવૃત્ત થઈ રહ્યા છે, ગુજરાતના નવા ડીજીપી કોણ, શું અટકળો? દીપિકા, બિલકુલથી જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે પોલીસ તંત્રમાં ખૂબ જ મોટા ફેરબદલ થવાની સંભાવનાઓ છે તે આગામી દિવસોમાં દેખાઈ રહી છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યના ડીજીપી છે આશીષ ભાટિયા, તે 31 જાન્યુઆરીના રોજ રિટાયર થવાના છે, અને તેને લઈને જ હવે જે ડીજીપી નવા કોણ બનશે તેને લઈને અટકળો છે। તે અટકળો પોલીસ બેડામાં અત્યારે હાલ ઉગ્ર ચર્ચાનું રૂપ છે, તે ઉગ્ર ચર્ચાનું રૂપ લઈ રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ડીજીપી આશીષ ભાટિયાનું ખૂબ જ સારી કામગીરી છે, તે સારી કામગીરી હતી, તેને લઈને સરકાર દ્વારા તેમને 2 વખત એક્સટેન્શન પણ આપવામાં આવ્યું હતું। જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે અમદાવાદ બોમ્બ બ્લાસ્ટનો કેસ હતો, તે કેસ પણ માત્ર ને માત્ર 19 દિવસમાં આશીષ ભાટિયા દ્વારા ઉકેલી નાખવામાં આવ્યો હતો। એટલે કહી શકાય કે જે પ્રમાણે રાજ્ય સરકારની ગુડ બુકમાં ડીજીપી આશીષ ભાટિયા છે, તે આશીષ ભાટિયાનું નામ હતું, અને તે પ્રમાણે જ તેમણે 2 વખત એક્સટેન્શન આપવામાં આવ્યું હતું। પરંતુ 31 જાન્યુઆરીના રોજ જ્યારે ડીજીપી આશીષ ભાટિયા છે તે રિટાયર થાય છે, એટલે રિટાયર થતાં જ જે ડીજીપીની જે ખાલી પોસ્ટ છે તેને લઈને અલગ અલગ જે 87ની બેચના 88ની બેચના અને 89ની બેચના જે સિનિયર આઈપીએસ અધિકારીઓ છે તેમને ક્યાંક ને ક્યાંક ડીજીપીમાં નિમણૂક મળે તેવી સંભાવનાઓ રહેલી છે। દીપિકા, જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે 1987ની બેચના જે સંજય શ્રીવાસ્તવ છે તેમનું નામ અત્યારે હાલ મોખરે ચાલુ રહે છે। સંજય શ્રીવાસ્તવની જો વાત કરવામાં આવે તો સંજય શ્રીવાસ્તવ અત્યારે હાલ અમદાવાદ પોલીસ કમિશનર પણ છે, અને ભૂતકાળમાં પણ તેઓ રાજ્ય સરકારની જે ગુડ બુકમાં છે તે ગુડ બુકમાં સારા કામોના કારણે નોંધાઈ ચૂક્યા હતા। દીપિકા જી, રવિ, ખાસ કરીને વાત કરવામાં આવે તો અમદાવાદના ડીજીપી બનાવવામાં આવતા હોય છે ત્યારે હાલ સંજય શ્રીવાસ્તવનું નામ આગળ ચાલી રહ્યું છે, શું? અત્યારે હાલમાં જે નામ ચાલી રહ્યું છે, જે સૌથી જે પ્રથમ નામ ચાલી રહ્યું છે તે 1987ની બેચના સંજય શ્રીવાસ્તવ છે, તે સંજય શ્રીવાસ્તવનું ચાલી રહ્યું છે। સંજય શ્રીવાસ્તવની જો વાત કરવામાં આવે તો સંજય શ્રીવાસ્તવ હાલ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે, સાથે સાથે તેઓ રાજકોટ પોલીસ કમિશનર તરીકે પણ ભૂતકાળમાં તેમણે ફરજ બજાવેલી હતી। ખૂબ જ સારું કાર્ય છે, તે ખૂબ જ સારું કાર્ય પોલીસ બેડા માટે તેઓ કરતા હોય તેવું સ્પષ્ટપણે પોલીસ કર્મીઓનું પોલીસ ઉચ્ચ અધિકારીઓનું પણ કહેવું છે। સાથે જ જો વાત કરવામાં આવે તો 1988ની બેચના અતુલ કરવાલ છે, તેઓ અત્યારે હાલ ડેપ્યુટેશન પર છે, પણ પરંતુ તેઓનું નામ પણ અત્યારે હાલ ડીજીપીની રેસમાં 2 નંબરે ચાલી રહ્યું છે। જો વાત કરવામાં આવે તો જે પણ અતુલ કરવાલ છે તે પણ અત્યારે હાલ 2 નંબરના ક્રમે ચાલી રહ્યા છે, એટલે કે હવે રાજ્ય સરકાર છે તે રાજ્ય સરકાર પસંદગીનો જે કળશ છે તે કળશ કોની પર દોડશે એ જોવાનું રહ્યું। પરંતુ જે પ્રમાણે રાજ્યના જે ડીજીપીની પોસ્ટ છે તે ડીજીપીની પોસ્ટ જે 31 જાન્યુઆરીએ જે ઉંમર અને વય મર્યાદાને લીધે પૂરી થાય છે, અને તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે જે પોલીસ અધિકારીઓ છે તે પોલીસ અધિકારીઓમાં ચર્ચાનું કેન્દ્ર એ બની રહ્યું છે કે રાજ્યના નવા ડીજીપી કોણ। સંજય શ્રીવાસ્તવની જો વાત કરવામાં આવે તો સંજય શ્રીવાસ્તવ પણ માર્ચ 2023માં પણ રિટાયર થાય છે, એટલે માત્ર 2 મહિના માટે જો સંજય શ્રીવાસ્તવને ડીજી બનાવવામાં આવે તો તેમને 6 મહિનાનું એક્સટેન્શન પણ આપવું પડે, એટલે કહી શકાય કે જે પણ રાજ્ય સરકારને હવે નવા ડીજી બનાવવા માટે ક્યાંક ને ક્યાંક જે મથામણ છે તે મથામણ કરવામાં ક્યાંક ને ક્યાંક જે ઉચ્ચ અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓ પર પણ જે કળશ છે તે કળશ જોડાય તેવી સંભાવનાઓ રહેલી છે। જી, આભાર રવિ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે આશીષ ભાટિયા નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે હવે રાજ્યના ડીજીપી કોણ તેને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે। 31 જાન્યુઆરીએ તેઓ નિવૃત્ત થશે, રાજ્યના નવા ડીજીપી કોણ હશે તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે। પોલીસ બેડામાં ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે। તો જે રીતે અમદાવાદના સીપી જે હોય છે તેમને જ લગભગ ડીજીપી બનાવવામાં આવતા હોય છે ત્યારે સંજય શ્રીવાસ્તવનું નામ આગળ જોવા મળી રહ્યું છે એમ।